નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણા વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય લોકોને પણ આ એક માહિતી મળી શકે. મિત્રો, આપણે જે ગયા વખતે મેં તમને વાત કરી, છેલ્લા બે વિડીયોની અંદર મેં આપને જાણ કરી છે કે આપણે દૂધ મુદ્દેની વાત છે, કેમ કે જે લોકો નવા છે, જે લોકો આપણો વિડીયો નવા જોઈ રહ્યા છે તે લોકોને ખ્યાલ ન હોય તો તે લોકોને જણાવી દઉં કે આપણે જે દૂધ મુદ્દે એક લડત ચાલુ કરી છે અને એની અંદર કે આપણે જે અત્યારે 40 થી લઈને 60 રૂપિયા સુધીનું દૂધ માર્કેટની અંદર વેચાય છે અને 40 થી લઈને 60 રૂપિયા સુધીના દૂધમાં ખેડૂતોને એક પૈસો વધતો નથી, એની સામે ઉલટાની નુકસાની પણ આવે છે. એટલે ખરેખર આની અંદર કંઈક ભાવની અંદર આપણે ડિમાન્ડ કરેલી છે અને એની અંદર આપણી ડિમાન્ડ છે કે મિનિમમ 100 રૂપિયાથી 1 રૂપિયો ઓછો ખેડૂતોને કે પશુપાલકોને ક્યારેય પણ કોઈ સંજોગોમાં પોસાય એમ નથી. અને આના માટે થઈને મેં આપને એક બે વિડીયોની અંદર જાણ કરી હતી અને હવે જે આપણે વાત છે તેની અંદર આવેદનપત્ર આપવાની વાત છે. તો આપણું એ આવેદનપત્ર છે તે પહેલું સ્ટેપ હશે અને આવેદનપત્રથી જરૂરી નથી કે આપણી ડિમાન્ડ પૂરી થઈ જાય, પણ આવેદનપત્ર છે એ કાયદાની જોગવાઈ પ્રમાણે સૌ પ્રથમ તમે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ કરો ત્યારે સરકાર સુધી વાત પહોંચાડવા માટે ગુજરાત લેવલે તમારે દરેક જિલ્લામાંથી એક આવેદનપત્ર આપવાનું હોય છે. તો ખાસ આની અંદર આપણે ધ્યાન એ રાખવાનું છે કે કોઈ પણ જિલ્લો બાકી ન રહીએ, દરેક જિલ્લામાંથી આવેદનપત્ર આપણે પહોંચવું જોઈએ સર કલેક્ટર સુધી અને કલેક્ટર છે આપણું આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડતા હોય છે. તો આની અંદર હું આપને જાણ કરી દઉં કે જે મેં ગયા વિડીયોની અંદર જાણ કરી હતી તે મુજબ કે આપણે દરેક લોકોએ મને વોટ્સએપની અંદર તમારો જિલ્લો અને તમારું નામ અને તમારો મોબાઈલ નંબર આ ત્રણ વસ્તુ સેન્ડ કરવાની છે, બીજું કશું નથી કરવાનું. અને તમે એ વસ્તુ મને સેન્ડ કરશો ત્યારબાદ હું સામેથી તમારો સંપર્ક કરીશ અને એના ઉપર તમને વોટ્સએપમાં આવેદનપત્રની નકલ આપીશ અને એ આવેદનપત્ર ક્યારે આપણે ગવર્મેન્ટ સુધી પહોંચાડવાનું છે તેનું પણ એક ગેમ પ્લાન કરીને હું આપને નક્કી કરીને તારીખ પણ નક્કી કરી આપીશ અને સમય પણ નક્કી કરી આપીશ. સાથે આપણે જ્યારે પણ આવેદનપત્ર આપવા જવાનું હશે, આપ ગુજરાતના કોઈ પણ જિલ્લામાંથી હશે, બનાસકાંઠા હોય, ડાંગ હોય, ખેડા હોય કે સુરત હોય, વલસાડ, વાપી, ગોધરા, જૂનાગઢ, રાજકોટ, દરેક સેન્ટરની અંદર જ્યાં જ્યાંથી આપણે આવેદનપત્ર આપવા જશે આપણા પ્રતિનિધિ ત્યાં દરેક જગ્યાએ મીડિયાના જે કંઈ ભાઈઓ હશે તેને પણ પહોંચાડવાની જે વ્યવસ્થા હું અહીંથી જ કરી આપીશ. તમે જે જગ્યા હશે ત્યાં મીડિયાવાળા તમારી સાથે હશે અને મીડિયાવાળાની સાથે રાખી આપણે ટીવીનું કવરેજ કરતા કરતા જ આ એક આવેદનપત્ર આપવાનું છે જેથી કરીને આનો પડઘો ગુજરાત લેવલે પડી શકે. અને સાથે સાથે હવે હું આપને એ જણાવી દઉં છું કે જે આવેદનપત્રની કોપી છે તે અમે ગુરુવાર સુધીની અંદર આપ સુધી પહોંચાડી દઈશું. ગુરુવાર એટલે કે 23/5/2019, જે આવનારી 23/5/2019 છે તે દિવસ સુધીમાં અમે આપના વોટ્સએપ પર આપને આવેદનપત્રની નકલ પણ પહોંચાડી દેશું અને કઈ તારીખે આપણે આવેદનપત્ર આપવાનું છે, કયા સમયે આપવાનું છે એ પણ અમે આપને જાણ કરી દેશું. પણ ખાસ એ કે જે આવેદનપત્રની કોપી હું આપને આપું તે જ પ્રિન્ટ કાઢી અને આપણે આપવાની છે, તેમાં કોઈ ફેરફાર કરવાનો નથી અને આખા ગુજરાતમાંથી એક જ સરખી નકલ જાવી જોઈએ. અને જે પણ મિત્રો આપને મને વોટ્સએપ પર પોતાનો નંબર મોકલે તેની આ પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાનું છે અને આની અંદર જે પણ કોઈ મિત્ર આપને વોટ્સએપ કરે અને આનું પ્રતિનિધિત્વ કરે તે લોકોને એક ખાસ વિનંતી છે કે જ્યારે પણ આવેદનપત્ર આપવા જાઓ ત્યારે કેટલી સંખ્યા લઈ જવાની છે સાથે એ પણ હું આપને ગુરુવારે જાણ કરીશ અને ગુરુવારે આવેદનપત્રની નકલ પણ આપ સુધી પહોંચાડીશ. તો અત્યારે વિશેષ આપને કશું કહેવાનું નથી, પણ ખાસ કે અત્યારે જે હું તમને આ ડિસ્પ્લે ઉપર નંબર બતાવી રહ્યો છું એ નંબર ઉપર આપે મને વોટ્સએપ કરી દેવાનું છે. આપનો જિલ્લો અને આપણું નામ અને આપનો મોબાઈલ નંબર આ ત્રણ જ વસ્તુ સેન્ડ કરવાની છે, વિશેષ કોઈ આપણે કોમેન્ટ કરવાની નથી અને ખાસ હું જ્યારે પણ ફ્રી હશે ત્યારે આપના એ ડેટા ચેક કરતો રહીશ અને આપનો સંપર્ક કરતો રહીશ. વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો પણ ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. રજા આપશો, ધન્યવાદ.